ગુર્જર વાણી પ્રસ્તુત કરે છે. સામાન્યકાળના 30મા અઠવાડિયાનું શુક્રવાર, ધર્મસભા આજે સર્વ સંતોનું પર્વ ઉજવે છે. માથેકૃત શુભ સંદેશના 5મા અધ્યાયના વચનો 1-12માં પ્રભુ ઈસુ પરમ સુખનો માર્ગ ચિંધે છે, સાંભળીએ. લોકોના ટોળાને જોઈને ઈસુ ડુંગર ઉપર ચડી ગયા અને ત્યાં બેઠા એટલે તેમના શિષ્યો તેમની પાસે આવ્યા. પછી તેમણે તેઓને ઉપદેશ આપવાનું શરૂ કર્યું. અંતરના દીન પરમ સુખી છે, ઈશ્વરનું રાજ્ય તેમનું છે. શોકમાં ડૂબેલાઓ પરમ સુખી છે, તેમને સાંત્વન મળશે. નમ્ર પરમ સુખી છે, તેઓ ધરતીના ધણી થશે. ધર્મની જેમને ભૂખ તરસ છે, તેઓ પરમ સુખી છે, તેઓ તૃપ્તિ પામશે. દયાળુ પરમ સુખી છે, તેઓ દયા પામશે. ચોખ્ખા દિલના પરમ સુખી છે, તેમને ઈશ્વરના દર્શન થશે. શાંતિના સ્થાપકો પરમ સુખી છે, તેઓ ઈશ્વરના સંતાન કહેવાશે. ધર્મને ખાતર જુલમ વેઠનારા પરમ સુખી છે, ઈશ્વરનું રાજ તેમનું છે. મારે કારણે લોકો તમારી નિંદા કરે, તમારા ઉપર જુલમ ગુજારે અને જાત જાતના આળ મૂકે, ત્યારે તમે પોતાને પરમ સુખી માનજો. એ વખતે તમે અપાર આનંદ અને ઉલ્લાસ માનજો, કારણ સ્વર્ગમાં તમને મોટો બદલો મળનાર છે. તમારી પહેલાના પૈગંબરોને પણ એ જ રીતે રંજાડ્યા હતા. આજના પાઠમાં આપણને ઈસુ સત્ય કહીને સાચું આશ્વાસન આપે છે કે તમારા પર કોઈ ત્રાસ ગુજારે, તમે સંઘર્ષ કરતા હો કે દુઃખમાં હો, તો જાણી લેવું સ્વર્ગમાં મોટો બદલો મળવાનો છે. ઘણીવાર આપણે એવું વિચારીએ કે સ્વર્ગમાં જવાની વાત તો પછી, પણ અત્યારે શું? આપણે તત્કાળ ઇન્સ્ટન્ટમાં માનીએ છીએ, પણ ઉતાવળે આંબા ન પાકે. યાદ રાખીએ કે પૃથ્વી પરનું જીવન ક્ષણિક છે, જ્યારે સ્વર્ગ આપણી અંતિમ મંજિલ છે. ઈસુના વચનોમાં શ્રદ્ધા રાખીને જ જીવીએ. એમાં પણ આજે આપણે આપણી ધર્મસભા સર્વ સંતોનો તહેવાર ઉજવે છે. તેઓનું જીવનચરિત્ર વાંચતા અને અવલોકન કરતા ખબર પડશે કે તેઓએ એકમાત્ર ઈસુને જ કેન્દ્રબિંદુ બનાવ્યા. તેમના દ્વારા સમાજની નવી વ્યવસ્થા ઊભી કરાઈ. ગિરિવચનોને તેઓ આધીન રહ્યા અને એક નિખાલસ, વફાદાર અને સાદગીભર્યું જીવન જીવીને પ્રભુનો મહિમા ગાયો. આવો આપણે પણ એમને અનુસરીએ. માટી જાયો તુમળશે માટી માગે, તુમળશે માટી માગે. મરી લે માનવ માટી જાયો તુમળશે માટી માગે, તુમળશે માટી માગે. આપણા અધોલોકમાં શાશ્વત નગરી ક્યાંય, કહો આપણા અધોલોકમાં શાશ્વત નગરી ક્યાંય. પાર્થિવ આ અમ નગરી એની વીતો ભાંગી જાય, પાર્થિવ આ અમ નગરી એની વીતો ભાંગી જાય. સ્મરી લે માનવ માટી તુમળશે માટી મારે. ઘન
ढगकी दा मूरख मानव केवल निज सुख काजे धन ढगकी दा मूरख मानव केवल निज सुख काजे आत्म हीरो मलो नहीं तो सब जग रले सुथाशे आत्म हीरो मलो नहीं तो सब जग रले सुथाशे माटी जायो तुमर से माटी मारे तुमर से माटी मारे पार्थिव संपत्ति जोगी कोई नी मोहिष ना तू मन मा पार्थिव संपत्ति जोगी कोई नी मोहिष ना तू मन मा भला मानवी ख्याल करी लो कशूट के न जग मा भला मानवी ख्याल करी लो कशूट के न जग मा हरी ले मानव माटी जायो तुमर से माटी मारे तुमर से माटी मारे तुझ करणी नो मार्ग अवलो अव पस्तावो कर जे तुझ करणी नो मार्ग अवलो अव पस्तावो कर जे सवळे मार्ग वळी प्रेम थी प्रभु ने शिर तुझ धर जे सवळे मार्ग वळी प्रेम थी प्रभु ने शिर तुझ धर जे मरी ले मानव माटी जाय तुमर से माटी मारे तुमर से माटी मारे करुणा सागर प्रभु जी एनी अढ़लक वैती दया करुणा सागर प्रभु जी एनी अढ़लक वैती दया प्रसन्न मुख ने विरल कोपे क्षमा भाव थी भरा प्रसन्न मुख ने विरल कोपे क्षमा भाव थी भरा स्मरी ले मानव माटी जाय तुमर से माटी मारे तुमर से माटी मारे स्मरी ले मानव माटी जाय तुमर से माटी मारे तुमर से माटी मारे